અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અજય તોમરને પોલીસ બેન્ડ સાથે આવકારીને અધિકારીઓએ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ આપી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓ તેમને આવકાર્યા હતા. 1989 બેચના ગુજરાત કેડરના અજય કુમાર તોમરે પહેલી વખત સુરતમાં ફરજ માટે આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે સુરત ખૂબ જ સારું શહેર છે, અહીં કામ કરવા માટે પણ ઘણી તક છે, પરંતુ હાલમાં કોરોનાને નાથવાને પ્રાથમિકતા આપવાની છે, તો કાયદાને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો સતત પ્રયાસ કરતા રહેવાનું કહેતા પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે કોરોનામાં બધા લોકો શિસ્તમાં રહે, પોલીસની પણ જવાબદારી છે. પોલીસ તરફથી અમે લોકોને સમજાવીશું, અમલવારી કરાવીશું, ગુનેગારો સાથે સખત થાયથી અને સારા નાગરિકોને સહકાર મળી રહે તે રીતે કામ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સુરત સિટી બહુ મોટું સિટી છે, બહુ ઇમ્પોર્ટન્ટ સિટી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે મારા પૂર્વગામી અધિકારીઓને અહીંથી સહકાર મળતા રહ્યા છે, મને પણ સહકાર મળશે અને હું મારા સંપૂર્ણ તાકાત અને ટીમ ભાવના સાથે સુરત શહેરની કાયદો વ્યવસ્થા અને પ્રજાને સારામાં સારી પોલીસની સેવા મળી રહે એટલા માટે પ્રયાસ કરીશ. સર, ગુનાખોરીને ડામવા કયા પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કર્યા છે? જે એક્શન પ્લાન અત્યાર સુધી કામમાં હતા એના અભ્યાસ કર્યા પછી દરેક અધિકારીની પોતપોતાની રીત હોય છે કામ કરવાની. શ્રી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ અમારા બહુ જૂના મિત્ર છે, પહેલાં પણ અમે સાથે કામ કરી ચૂક્યા છીએ, એની સાથે હું સલાહ મશવરા કરીશ અને પછી જે જરૂરી જણાશે આ પ્રકારના તમામ પગલાઓ સામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત તત્વ વિરુદ્ધમાં લેવામાં આવશે. કોરોનાની પરિસ્થિતિમાં બ્રહ્મભટ્ટ સાહેબે સારી એવી કામગીરી બજાવી છે, લોકડાઉનમાં પણ કામગીરી થઈ હતી, અનલોકમાં પણ થઈ હતી. હવે આપના ચાર્જમાં કઈ રીતનું પ્લાનિંગ હશે એ કામગીરીને આગળ વધારવા? આ જે કામગીરી અત્યાર સુધી આપે જે વાત કરી કે બહુ સુંદર કામગીરી સુરત પોલીસે બજાવી છે, આ ટીમની સાથે કામ કરવા માટે હું પણ ઉત્સુક છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરત પોલીસ સુરતની પ્રજાજનોના સહકારથી, મીડિયાના તમામ મિત્રોના સહકારથી પ્રજાની સ્વાસ્થ્ય અને કોઈ પણ પ્રકારના આડઅસર કોરોનાને લીધે ના થાય અથવા ઓછામાં ઓછી થાય આના માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે. અટલીનો ઓર્ડરના ત્રીજા દિવસે નવા સીપી અજયકુમાર તોમરે કમિશનર તરીકેનો ચાર્જ લઈ લીધો છે. પૂર્વ સીપી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે 11 વાગે ચાર્જ અજયકુમાર તોમરેને સોંપી દીધો હતો, જેના 1/2 કલાકમાં જૂના સીપીએ બંગલો ખાલી કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.